શાંતિ ઓગણીસ અગિયાર બે હજાર વીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ આખી દુનિયા રોગીઓની મોટી હોસ્પિટલ છે બાબા આવ્યા છે આખી દુનિયાને નિરોગી બનાવવા પ્રશ્ન છે કઈ સ્મૃતિ રહે તો ક્યારેય પણ મૂર્જાઈ કે દુઃખની લહેર નથી આવી શકતી ઉત્તર છે હવે આપણે આ જૂની દુનિયા જૂના શરીરને છોડી ઘરમાં જઈશું પછી નવી દુનિયામાં પુનર્જન્મ લઈશું આપણે હમણાં રાજયોગ શીખી રહ્યા છીએ રાજાઈમાં જવા માટે બાપ આપણા બાળકો માટે રૂહાની રાજસ્થાન સ્થાપન કરી રહ્યા છે આ જ સ્મૃતિમાં રહે તો દુઃખની લહેર નથી આવી શકતી ગીત છે તુમી હો માતા ધારણા માટે મુખ્ય સાર પહેલું જેમ બાપ સદૈવ આત્મભિમાની છે તેમ આત્મભિમાની રહેવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે એક બાપને દિલથી પ્રેમ કરતાં કરતાં બાપની સાથે ઘરે જવાનું છે બીજું બેહદના બાપનો પૂરેપૂરો રિગાર્ડ એટલે કે આદર રાખવાનો છે અર્થાત બાપના ફરમાન પર ચાલવાનું છે બાપનું પહેલું ફરમાન છે બાળકો સારી રીતે ભણીને પાસ થઈ જાઓ આ ફરમાનનું પાલન કરવાનું છે વરદાન છે સેન્સ અને એસેન્સના બેલેન્સ દ્વારા પોતાપણાને સ્વાહા કરવાવાળા વિશ્વ પરિવર્તક ભવ સેન્સ જ્ઞાનની પોઈન્ટ્સ એટલે કે વાત સમજ અને એસેન્સ અર્થાત સર્વશક્તિ સ્વરૂપ સ્મૃતિ અને સમર્થ સ્વરૂપ આ બંનેનું બેલેન્સ હોય તો પોતાપણું કે જૂનાપણું પણ સ્વાહા થઈ જશે દરેક સેકન્ડ દરેક સમય દરેક બોલ અને દરેક કર્મ વિશ્વ પરિવર્તનની સેવા પ્રતિ સ્વાહા થવાથી વિશ્વ પરિવર્તક સ્વતઃ બની જશો જે પોતાના દેહની સ્મૃતિ સહિત સ્વાહા થઈ જાય છે તેમના શ્રેષ્ઠ વાઇબ્રેશન દ્વારા વાયુમંડલનું પરિવર્તન સહજ થાય છે સ્લોગન છે પ્રાપ્તિઓને યાદ કરો તો દુઃખ અથવા પરેશાની એટલે કે મુશ્કેલીની વાતો ભૂલી જવાશે ઓમ શાંતિ